હેલો, કેમ છો સ્ટુડન્ટ્સ? વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે આપણે ધોરણ 3 તેમાં વિષય અંગ્રેજી શીખીશું. અંગ્રેજીમાં પ્રકરણ 16 રસોડાની વસ્તુઓના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ શીખી રહ્યા છીએ. તેમાં આજે આપણે પ્રકરણ 16નું સ્વાધ્યાયનો પ્રશ્ન 1 નીચે આપેલ ઉચ્ચારના અર્થ લખો તે શીખવાનું છે. શું શીખવાનું છે? સ્વાધ્યાયનો પ્રશ્ન 1 નીચે આપેલ ઉચ્ચારના અર્થ લખો. એમાં પહેલું આપેલું છે લેડલ. શું ઉચ્ચાર આપેલો છે? લેડલ. તો લેડલ એટલે શું થાય? યાદ કરો જોઈએ બધા બાળકો. હા, શું થશે? લેડલ એટલે કડછો. તો આપણે અહીંયા લખવાનું છે કડછો. તમને મેં આગળના વિડીયોમાં કડછો બતાવેલો હતો ને. જુઓ, આ પ્રકારે હોય છે, આવો હોય છે. આને શું કહેવાય? કડછો કહેવાય. દેખાય છે બધાને? અને અંગ્રેજીમાં કહેવાય છે લેડલ, અને લેડલ એટલે થાય કડછો. ત્યાર પછી બીજો આપેલું છે ગ્લાસ. શું આપેલું છે? ગ્લાસ. તો આ ગ્લાસ છે તે ઉચ્ચાર આપેલો છે, અને ગ્લાસ એટલે તેનો અર્થ શું થાય તે લખવાનું છે. તો ગ્લાસ એટલે થાય પ્યાલો. તો આપણે અહીંયા લખવાનું છે પ્યાલો. શું લખવાનું છે? પ્યાલો. ત્યાર પછી ત્રીજું છે બાસ્કેટ. શું આપેલું છે? બાસ્કેટ. તો બાસ્કેટનો ગુજરાતી અર્થ શું થાય? હા, શું થશે? ટોપલી. તો આપણે અહીંયા લખીશું ટોપલી. પછી ચોથું છે સ્ટવ. શું આપેલું છે? સ્ટવ. સ્ટવ એટલે શું થાય? ચૂલો. તો આપણે અહીંયા લખીશું ચૂલો. ચૂલો એમ અર્થ લખવાનો છે. પછી પાંચમું છે સોસર. શું આપેલો છે ઉચ્ચાર? સોસર. સોસર એટલે શું થશે? રકાબી. તો અહીંયા લખીશું આપણે રકાબી. સમજાઈ ગયું? આપણને અહીંયા ઉચ્ચાર આપેલા હોય, આપણે તેની સામે તેનો અર્થ લખવાનો છે. અને અર્થ ક્યારે લખી શકીએ? જો આપણે લોકોએ દરેક રસોડાની વસ્તુઓના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ મોઢે કરેલા હોય તો. ત્યાર પછી બીજું છે નીચે આપેલ અર્થના સ્પેલિંગ લખો. અહીંયા આપણને પહેલું આપેલું છે ભઠ્ઠી. શું આપેલું છે? ભઠ્ઠી. ભઠ્ઠીનો સ્પેલિંગ શું થાય? ઓ વી ઈ એન. શું થશે? ઓ વી ઈ એન, ઓવન. ઓવન એટલે શું થાય? ભઠ્ઠી. ત્યાર પછીનો અર્થ આપેલો છે ચમચી. શું આપેલું છે? ચમચી. તો ચમચીને અંગ્રેજીમાં શું કહેવાય? ચમચીને અંગ્રેજીમાં કહેવાશે સ્પૂન. સ્પૂનનો સ્પેલિંગ છે SPOON, સ્પૂન. શું આપેલો છે સ્પેલિંગ? SPOON, સ્પૂન એટલે ચમચી. પછી ત્રીજું આપેલું છે ફ્રીઝ. શું આપેલું છે? ફ્રીઝ. ફ્રીઝનો સ્પેલિંગ છે FRIDGE, ફ્રીઝ એટલે ફ્રીઝ. પછી ચોથું છે ટ્રે. શું આપેલું છે? ટ્રે. ટ્રેનો સ્પેલિંગ થાય TRAY, ટ્રે. ટ્રે એટલે ટ્રે. ત્યાર પછીનું છે ટોપલી. શું આપેલું છે? ટોપલી. તો ટોપલીને અંગ્રેજીમાં શું કહેવાશે? હા, બાસ્કેટ કહેવાય. શું કહેવાય? બાસ્કેટ. તો બાસ્કેટનો સ્પેલિંગ છે BASKET, બાસ્કેટ. શું સ્પેલિંગ આવશે? BASKET, બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલી. ત્યાર પછીનું છે કુકર. શું આપેલું છે? કુકર. કુકરનો સ્પેલિંગ છે COOKER, કુકર એટલે કુકર. કુકરને અંગ્રેજીમાં કુકર જ કહેવાય છે, અને તે કુકરનો સ્પેલિંગ છે COOKER, કુકર એટલે કુકર. તો આ પ્રમાણે આપણને અહીંયા અર્થ આપેલા હોય તેના આપણે સામે તેના સ્પેલિંગ લખવાના છે. પ્રશ્નમાં આપણને જે પ્રમાણે કીધેલું હોય તે પ્રમાણે જ આપણે કરવાનું છે. અર્થની સામે તેના સ્પેલિંગ કીધા હોય તો સ્પેલિંગ લખવાના. અહીંયા આપણને પ્રશ્ન 1માં ઉચ્ચારની સામે આપણે તેના અર્થ લખવાના છે. ઉચ્ચાર આપેલા છે તેની સામે તેનો અર્થ લખવાનો છે. અને પ્રશ્ન 2માં અર્થ આપેલા છે, અર્થની સામે આપણે તેનો સ્પેલિંગ લખવાનો છે. તો જે પ્રમાણે સૂચનામાં આવેલું હોય તે પ્રમાણે આપણે લખવાનું છે. તો લખશો ને બધા? ઓકે, થેન્ક યુ.